સામાન્યકાળના 27મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત ડેનિસ અને સંત યોહાન લિયોનાર્દના પર્વ ઉજવે છે. સંત લુકકૃત શુભ સંદેશના 11મા અધ્યાયના વચનો 27 અને 28માં પ્રભુ ઈસુ ધન્યતાનું સાચું પરિણામ જણાવે છે. સાંભળીએ. ઈસુ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ટોળામાંથી એક બાઈ મોટીથી બોલી ઉઠી, તને જેણે કુખમાં ધારણ કર્યો અને ધવરાવ્યો તે ધન્ય છે. પણ ઈસુએ કહ્યું, ખરું, પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે તેઓ ખરા ધન્ય છે. આજના શુભ સંદેશનો પાઠ લંબાઈમાં ટૂંકો છે, પણ એનું બોધપાઠ ગહન છે. ટોળામાંની બાઈ ઈસુના ચમત્કાર અને વિદ્વતાથી અંજાઈને ઈસુની માતાની સ્તુતિ દ્વારા ઈસુની પ્રશંસા કરે છે. ઈસુ માતા મરિયમની ધન્યતા સ્વીકારે છે, પણ માતા મરિયમના લોહીના સંબંધથી પણ ઉપર ધન્યતાને એક વધુ ઊંચા સ્તરે મૂકતા કહે છે કે જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને એ પાળે છે તે ખરા ધન્ય છે. આમ માતા મરિયમ ઈસુની માતા તરીકે તો ધન્ય છે જ, પણ એથી એ વિશેષ એમની ધન્યતા સમાયેલી છે એમના દ્વારા ઈશ્વરની વાણી સાંભળીને અને તેને અમલમાં મૂકીને પોતાનું સમગ્ર જીવન જીવ્યા એમાં. દેવદૂતના વચનો સાંભળીને મરિયમે બિનશરતી હા પાડી. ત્યારથી માંડીને ઈસુની માતા તરીકે એમણે પુત્રને મોતને શરણે થતો જોવાની અને તેના મૃતદેહને પોતાના ખોળામાં લેવા સુધીની જે હૈયું વિંધી નાખે એવી દર્દનાક સફર પૂરી કરી એમાં. આપણે બાઇબલના વચનો સાંભળીએ છીએ કે વાંચીએ છીએ ખરા, પણ એ વચનોને અનુરૂપ આપણા જીવનને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા? પ્રભુની વાણી માત્ર સાંભળીને જ સંતોષ માનીએ તો એ તો ઝાંખરામાં પડી ગયેલા બીની જેમ વેડફાઈ જાય છે. ઈસુનું પોતાનું જીવન પરમેશ્વર પિતાની ઈચ્છાને સંપૂર્ણ રીતે સમર્પિત હતું. ઈશ્વરે માનવીનું સર્જન જ માનવ જીવન મારફતે ઈશ્વરનો મહિમા પ્રગટ થાય એ માટે કર્યું છે, અને ઈશ્વરનો મહિમા ત્યારે જ પ્રગટ થાય જ્યારે એમની વાણી અનુસાર જીવન જીવીને માનવી પ્રેમ, શાંતિ, કરુણાનું રાજ્ય ફેલાવે. ઈશ્વર પ્રત્યેક માનવી મારફતે જુદી જુદી રીતે પોતાનો પ્રેમ, શાંતિ અને કરુણાનો સંદેશ ફેલાવવા ઈચ્છે છે. જરૂરી છે કે આપણે આપણા જીવનમાં ઈશ્વરની શું ઈચ્છા છે તે જાણવા અને તે અનુસાર આપણું જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ. એકવાર આપણે આ દિશામાં પ્રયત્નશીલ બનીશું તો ઈશ્વર તેમની કૃપા દ્વારા એમાં સફળતા પણ અપાવશે. ઈશ્વરની વિશેષ કૃપા માંગીએ કે ઈશ્વર આપણા જીવનનો પોતાના કયા હેતુ માટે ઉપયોગ કરવા ઈચ્છે છે તે જાણવા અને એ પ્રમાણે આપણે જીવી શકીએ એ માટે આપણને તેમની વિશેષ કૃપા આપે. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ.
ना विधि विधान एनी खोज ने जंख ना जे लोको ने प्राण हे प्रभु ते तो दिधा हमने तुझ आदेश होशे होशे पाड़िए तारो ए उपदेश तारो ए उपदेश राखी सके युवान जे चाले निज पंथ मा तारा वचन अनुसार तारा दर्शन काज हूँ झूरु अंगे अंग तब आज्ञाओं ने कदी जोजे करू न भंग जोजे करू न भंग दुनिया मा हूँ रहो बे दिनो मेहमान तारी आज्ञा ओथी तू राख मने न अजान लगनी सी लागी मने पल पल व्याकुल प्राण जंखु झूरु पाड़वा तारा विधि विधान तारा विधि विधान परम सुखी छे जैमनो विशुद्ध जीवन पंथ जेओ चाले छे सदा प्रभु नियम ने पंथ